સૌપ્રથમ આપણે વેબસાઇટમાં bottle.juvenile.in login.php ટાઈપ કરીશું અને એન્ટર આપી દઈશું તો આ પ્રકારનો પેજ ખુલશે। તેમાં ડિસ્કોમની અંદર DGVCL સિલેક્ટ કરીશું અને જો તમે સૌથી પહેલાં રજિસ્ટર નાવ ક્લિક કરીને પહેલાં રજિસ્ટ્રેશન કરી નાખીશું। રજિસ્ટ્રેશન થયા પછી તમે જે પાસવર્ડ યુઝર નેમ સિલેક્ટ કર્યો હશે તે યુઝર નેમ નાખો અહીં અને નીચે તમારો મનપસંદ જે કંઈ પાસવર્ડ તમે સેટ કર્યો હશે તે પાસવર્ડ સિલેક્ટ કરી દો। અહીંયા લોગિન પર ક્લિક કરી દો। અહીં ન્યૂ કનેક્શન, લોડ ચેન્જ, એલટી નેમ ચેન્જ, એલટી નેમ એન્ડ લોડ ચેન્જ, પેમેન્ટ, એપ્લિકેશન સ્ટેટસ, ડાઉનલોડ, મેનેજ એકાઉન્ટ, કમ્પ્લેન, ડોક્યુમેન્ટ રિક્વાયરમેન્ટ એન્ડ ફોર એપ્લિકેશન। હવે આપણે અહીંયા ન્યૂ કનેક્શન પર ક્લિક કરીશું। અહીં એલટી ન્યૂ કનેક્શન અને એચટી ન્યૂ કનેક્શન આપેલા છે। એલટી ન્યૂ કનેક્શન પર ક્લિક કરીશું। અહીં એપ્લિકેશન ડિટેલ, લોડ એન્ટ્રી, ડોક્યુમેન્ટ અપલોડ, A1 ફોર્મ ડાઉનલોડ, ડિસ્ક્લેમર, એક્સેપ્ટન્સ એન્ડ પેમેન્ટ, એલટી ન્યૂ કનેક્શન હેલ્પ પણ આપેલી છે। કન્ઝ્યુમર ટાઈપમાં ઓર્ગેનાઇઝેશન ઇન્ડિવિજ્યુઅલ, તો ઇન્ડિવિજ્યુઅલ સિલેક્ટ કરી દો। કેટેગરી માં જનરલ લાઇટિંગ, MSI, રેસિડેન્શિયલ, વોટરવર્ક્સ આપેલું છે તો આપણે અહીં રેસિડેન્શિયલ સિલેક્ટ કરીશું। ટાઇટલમાં આટલા ટાઇટલ આપેલા છે તો અહીં આપણે મિસ્ટર સિલેક્ટ કરીશું। અહીંયા ફૂલ નેમમાં અરજદારનું પૂરું નામ લખી નાખીશું, ટાઈપ કરી દઈશું આપણે। પર્પઝમાં રેસિડેન્શિયલ, એરિયા ટાઈપમાં અર્બન અને રૂરલ આપેલ છે તો આપણે અર્બન સિલેક્ટ કરીશું। નીરેસ્ટ કન્ઝ્યુમર નંબર, તમારા ઘરની બાજુમાં જે કોઈ ગ્રાહક નંબર હોય તે આપણે અહીંયા ટાઈપ કરી નાખીશું। અહીંયા આપણે એડ્રેસ લાઇન 1માં સરનામું લખીશું। એડ્રેસ લાઇન 2માં ગામનું નામ લખી દઈશું। સ્ટેટ ગુજરાત, ડિસ્ટ્રિક્ટમાં સુરત સિલેક્ટ કરીશું। તાલુકામાં તમારું જે કંઈ તાલુકા હશે તે સિલેક્ટ કરશો અને વિલેજમાં તમારું જે કંઈ વિલેજ હશે તે સિલેક્ટ કરશો। અહીં પિનકોડ ટાઈપ કરી દઈશું। અહીં આપણે મોબાઈલ નંબર ટાઈપ કરી દઈશું। અહીં આપણે ઈમેલ એડ્રેસ ટાઈપ કરીશું। અહીં પ્રોસીડ આપી દઈશું।
અહીં તમારા ઈમેલ અને પેલા પર જે ઓટીપી આવ્યો છે તે ઓટીપી અહીંયા લઈને નીચે સબમિટ ઓટીપી આપીને હવે એપ્લાયન્સીસ તમે લઈ શકો અને સબમિટ કરી શકો. જેટલા કિલોવોટનું તમારું કનેક્શન લેવાનું હોય તે અહીંયા ફોર્મ ફિલઅપ કરી શકો. તો આ એપ્લિકેશન ડિટેલ અને લોડ એન્ટ્રી થઈ ગઈ છે. હવે આપણે નીચે દેખાયા પ્રમાણે ડોક્યુમેન્ટ અપલોડ કરી દઈશું. એમાં ફોટોગ્રાફ છે, આઈડેન્ટિટી પ્રૂફ, પ્રોપર્ટી ઓફ ઓનરશીપ, ઓથોરાઇઝેશન ડોક્યુમેન્ટ, અધર ડોક્યુમેન્ટ અને ટેસ્ટ રિપોર્ટ. પછી આપણે અહીંયા સબમિટ ક્લિક કરી દઈશું. અહીં ચાર વસ્તુ આપણે થઈ ગઈ છે. અહીંયા તમે A1 ફોર્મ ડાઉનલોડ કરી શકો. રજિસ્ટ્રેશન ચાર્જિસ છે અહીંયા, ટેસ્ટ રિપોર્ટ ચાર્જિસ, ફિક્સ ચાર્જિસ, સિક્યોરિટી ડિપોઝિટ, અરેન્જમેન્ટ ચાર્જિસ, ટોટલ ને પે નાઉ. અહીં તમે તમારું A1 ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. આ તમારો એપ્લિકેશન નંબર છે અને અહીંથી A1 ફોર્મ ડાઉનલોડ કરો. આ ટાઈપનું તમારું A1 ફોર્મ ડાઉનલોડ થઈ જશે, ચાર પેજનું. અહીં આપણે પે નાઉ પર ક્લિક કરીને પેમેન્ટની પ્રોસેસ કરીશું. અહીં બે કન્ડિશન લખેલા છે તે આપણે વાંચી લઈશું. એની પછી અહીંયા આઈ હેવ રીડ પર ક્લિક કરીને સબમિટ કરી દઈશું. નીચે પ્રમાણેના ક્વિક પેમેન્ટના ઓનલાઈનના સ્ટેપ્સ છે તે વાંચીને અહીંયા તમારું જે કંઈ પણ એપ્લિકેશન નંબર છે તે ટાઈપ કરી દઈ. પછી ઉપરનો જે કેપ્ચા છે ઉપર જે લખેલું છે વર્ડ એ પ્રમાણે ટાઈપ કરી દઈશું. અને સર્ચ પર ક્લિક કરશું. થોડીક વાર પ્રોસેસ થશે અને આગળ પેમેન્ટનું પે નાઉ ઓપ્શન આવશે. તેના ઉપર ક્લિક કરીશું. હવે કન્ટિન્યુ. આ પ્રમાણે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, અધર ડેબિટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ, વોલેટ, QR, UPI, ફોનપે હવે આપણે UPI પેમેન્ટ જોઈ લઈએ. આઈ હેવ રીડ પર ક્લિક કરી સબમિટ. તમારો એપ્લિકેશન નંબર, QR, કન્ટિન્યુ. હવે UPI. મેક પેમેન્ટ, પ્રોસીડ વિથ પેમેન્ટ, UPI ટાઈપ કરી દઈશું. હવે પેમેન્ટ થયા પછી આ પ્રમાણે રસીદ જનરેટ થશે, તેની આપણે પ્રિન્ટ કાઢી લઈશું.